જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં સાંભળશું મા બ્રહ્માણી વ્રતની વિધિ, વ્રતનો મહિમા, વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું અને વ્રતની કથાવાર્તા. સર્વ પ્રકારે રિદ્ધિ સિદ્ધિ, સુખ સંતતિ અને સંપત્તિ આપતું, સૌના મનના મનોરથ પૂર્ણ કરતું મા બ્રહ્માણીનું આ ચમત્કારિક વ્રત છે. આ કળિયુગમાં મા બ્રાહ્મણીના વ્રતનો મહિમા ઘણો ઉત્તમ છે. મા બ્રહ્માણીની ઉત્પત્તિ કથા પુરાણોમાં વર્ણવેલી છે. સપ્ત માતૃકાની ઉત્પત્તિમાં બ્રહ્માણીનું સ્થાન પ્રથમ છે. જ્યારે દેવ ઉપર દાનવો અત્યાચાર કરવા લાગ્યા ત્યારે સર્વ દેવોએ ભેગા મળી શક્તિની સ્તુતિ કરી. તે વખતે સર્વ દેવોના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને તેણે એક શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. જે દેવના તનમાંથી જે દિવ્ય પ્રકાશ નીકળ્યો તેણે તે દેવ જેવું સ્વરૂપ ધારણ કર્યું અને તેવા જ આયુધ લઈ દાનવોનો સંહાર કરવા લાગ્યા. એ સમયે બ્રહ્માના શરીરમાંથી પ્રગટ થયેલી શક્તિ પણ બ્રહ્માની જેમ હંસ પર સવાર થઈ હાથમાં પુષ્પ, કમંડલ, માલા, આયુધ લઈ દાનવો પર તૂટી પડી. તેના કમંડલમાં રહેલું જળ તે દાનવો પર છાંટવા લાગી. તે જળ જે દાનવો પર પડતું તે દાનવ શક્તિહીન થઈ જતો. આમ બ્રહ્માના શરીરમાંથી પ્રગટ થયેલી શક્તિ એ મા બ્રહ્માણીના નામે ઓળખાવા લાગી. કળયુગમાં બ્રહ્માની સેવા પૂજા કોઈ પણ જગ્યાએ નથી થતી, પરંતુ બ્રહ્માણી માતાની સેવા પૂજા સર્વ જગ્યાએ થાય છે તથા મા બ્રહ્માણીના મંદિરો પણ આજે ઘણા ઠેકાણે જોવા મળે છે. આવી પરમ દયાળુ મા બ્રહ્માણીનું વ્રત જે કોઈ ભાઈ બહેન કરે છે તેના સગળા મનોરથ સિદ્ધ થાય છે. મા બ્રહ્માણી કુંવારિકાના કોડ પૂરા કરે છે, સૌભાગ્યવતી સ્ત્રીનો ચૂડી ચાંદલો અમર રાખે છે તથા વિધવા સ્ત્રી શીલવંત બની ધર્મમય જીવન જીવી શકે તે માટે બ્રહ્માણી તેના મનને દિવ્ય શક્તિથી ભરી દે છે. મા બ્રહ્માણીના વ્રતથી ઘરમાં ગ્રહ કલેશ થતો નથી. ઘરમાં મેલી વિદ્યાની કોઈ પણ જાતની અડચણ હોય તો મા બ્રહ્માણીના વ્રતના પ્રભાવથી ભૂત પલિત ભાગી જાય છે. મા બ્રહ્માણીના વ્રતના પ્રતાપે કોર્ટ કચેરીમાં ચાલતા કેસો પર પણ વિજય પ્રાપ્ત થાય છે. મા બ્રહ્માણીનું વ્રત જે કોઈ ભાઈ બહેન નર નારી શ્રદ્ધાપૂર્વક કરે છે એને મા બ્રહ્માણી સુખી રાખે છે. માના પ્રતાપથી જો કોઈ બેકાર માણસ પણ આ વ્રત શ્રદ્ધાથી કરશે તો તેને રોજીરોટી માટેનો ધંધો માના પ્રતાપથી મળી જશે. એવો છે મા બ્રહ્માણીના વ્રતનો મહિમા. આ વ્રત 11 શુક્રવારનું હોય છે. 12મા શુક્રવારે વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. શુક્રવારે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી શુદ્ધ થઈ મા બ્રહ્માણીના મનમાં જપ કરવા, એક બાજટ લેવો, તેના પર લાલ વસ્ત્ર પાથરવું, તેના પર મા બ્રહ્માણીની મૂર્તિ અથવા છબીની સ્થાપના કરવી, શુદ્ધ ઘીનો દીવો કરવો, 3 જાતના અનાજની ઢગલી કરવી, તેના પર ગુલાબના ફૂલ મૂકવા, 3 અગરબત્તી પ્રગટાવી, ગુલાબના ફૂલનો હાર મા બ્રહ્માણીને પહેરાવો, 1 ત્રાંબાનો કળશ લેવો, તેને નાડાછડી બાંધવી, તેમાં શુદ્ધ જળ ભરવું, ત્યાર પછી તેના પર 1 શ્રીફળ મૂકવો. શ્રીફળને નાડાછડી બાંધવી, શ્રીફળ, કળશ, મૂર્તિ કે ફોટો તે સર્વને કંકુનું તિલક કરી કુમકુમ છાંટણા છાંટવા, કાચા સૂતરનો દોરો લઈ તેને 11 ગાંઠ વાળવી, ઓમ બ્રહ્માણી માતાભ્યો નમઃ આ મંત્ર બોલી જમણા હાથે આ દોરો બાંધવો. જે સંકલ્પથી આ વ્રત લીધું હોય તે માને પ્રેમ ભર્યા શબ્દોમાં એ સંકલ્પ કહેવો. મા બ્રહ્માણીને પ્રસાદમાં ચોખ્ખા ઘીનું ચૂરમું ધરાવવું. આરતી, સ્તુતિ, થાળ ગાય માતાજીના વ્રતની વાર્તા સાંભળવી અને વાંચવી. આખો દિવસ માની સ્તુતિ કરવી ને મનમાં જપ કરવા. અડચણ હોય એ દિવસે એ સ્ત્રીએ શુક્રવાર છોડી બીજા શુક્રવારે વ્રત કરવું. આ રીતે વ્રતના 11 શુક્રવાર પૂર્ણ થાય ત્યાર પછી 12મા શુક્રવારે વ્રતનું ઉજવણું કરવું. 12મા શુક્રવારે 7 કુંવારિકા તેડાવી કે પછી 7 સૌભાગ્યવતી સ્ત્રીઓને તેડાવવી અથવા 11 નાના બાળકોને તેડાવવા, બટુક ભોજન પણ કરાવી શકાય. 12મા શુક્રવારે માતાજીની પૂજાવિધિ કરી માતાજીને શુદ્ધ ઘીનું ચૂરમું ધરાવવું, યથાશક્તિ દાન કરવું. આ વ્રતની પુસ્તિકા દરેકને ભેટ ધરવી. ગાય માતાને ઘરે બનાવેલી ઘી ગોળવાળી રોટલી ખવડાવી પક્ષીને દાણાચણ નાખવા અને કીડીને કીડિયારું પૂરવું. આ રીતે પૂરી શ્રદ્ધા અને ભક્તિથી વ્રતનું ઉજવણું કરવું અને વ્રતની કથાવાર્તા સાંભળવી, જે સાંભળવાનો ઘણો જ મહિમા છે. જો શુક્રવારનું આ વ્રત ન કરી શકાય તો વ્રતની કથાવાર્તા દર શુક્રવારે જરૂર સાંભળવી, જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તો આ હતી વ્રતની વિધિ, મહિમા અને ઉજવણાની રીત. હવે સાંભળશું વ્રતની કથા, જે સાંભળવાનો ખૂબ જ મહિમા છે. જે લોકો આ વ્રત નથી કરી શકતા તેમણે આ કથા દર શુક્રવારે જરૂર સાંભળવી, જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે. તો વ્રતની કથા વાર્તા શરૂ કરીએ.
બોલો મા બ્રહ્માણીની જય. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. ગંગા કિનારે કાશીનગરીમાં વિષ્ણુપ્રસાદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ઘણો જ ગરીબ હતો. તેની ધર્મપત્નીનું નામ કમલા હતું. આ બ્રાહ્મણ અને બ્રાહ્મણીને એક દીકરી હતી, જેનું નામ સુશીલા હતું. સુશીલાની ઉંમર પરણાવા લાયક થઈ ગઈ હતી. શેર લોટ માંગી લાવી ઘરનું ગુજરાન ચલાવતા વિષ્ણુપ્રસાદના માટે તો જાણે ડુંગરમાં આગ લાગી હોય અને તેને ઓલવવા જેવું ઘણું મુશ્કેલ કામ લાગતું. આવી ગરીબી વચ્ચે દીકરીના પીળા હાથ કરી બીજા કેરવળાવી કેવી રીતે? માંડ માંડ ઘરનું પૂરું થતું હોય ત્યારે અવસર કાઢવા માટેના નાણાં ક્યાંથી કાઢવા? આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ચહેરા પર હંમેશા માટે ચિંતાના વાદળો ઘેરાયેલા રહેતા. ક્યારેય તેમના ચહેરા પર હાસ્ય દેખાતું નહીં. સુશીલા સમજુ અને ગુણિયલ દીકરી હતી. તે પોતાના માતા પિતાના દુઃખની વાત પણ સમજતી. એટલે જ એક દિવસ સુશીલાએ પોતાના માતા પિતાને કહ્યું, બાપુજી આપ ચિંતા કે ફિકર કરશો નહીં, હું હજી પરણવા લાયક થઈ ગઈ નથી. અને સાચી વાત તો એ છે, અને પરણવાની ઈચ્છા છે પણ નહીં. હું તો તમારો દીકરો છું, એટલે તમારી પાસે રહી તમારી સેવા કરીશ. વિષ્ણુ દીકરી સુશીલાની વાત સારી પેઠે સમજતો, પરંતુ તે લાચાર હતો. તેની આંખમાંથી આંસુની ધારા વહી જતી. સુશીલા તેને આશ્વાસન આપતી, પરંતુ ક્યાં સુધી સત્યનો અસ્વીકાર કરવો? વિષ્ણુપ્રસાદ એ વાત સારી રીતે જાણતો હતો કે દીકરીનું લગ્ન આ વર્ષે નહીં તો બીજા વર્ષે તો જરૂર કરવું પડશે. એટલે તેણે પોતાની પત્ની કમલાને કહ્યું કે હું હવે આ શહેર છોડી પરદેશ જઈ નાણાં કમાઈશ અને આપણે દીકરીના લગ્ન કરીશું. કમલાએ ના છૂટકે પતિની વાતને ભારે હૈયે સ્વીકારી લીધી. બીજા દિવસની સવારે વિષ્ણુપ્રસાદ અન્ય શહેરમાં કમાણી કરવા નીકળી પડ્યો. આ તરફ કમલા નગરીમાં લોકોના ઘરમાં કામ કરી પોતાનું ગુજરાન ચલાવવા લાગી. સુશીલા પણ પોતાની માતાની વ્યથા જાણતી, એટલે તે પણ કમલાને કામકાજમાં મદદરૂપ થવા લાગી. એક દિવસ સુશીલા પોતાની બહેનપણી સાથે ગંગા નદીના કિનારે મંદિરે દર્શન કરવા ગઈ. ત્યાં થોડી સ્ત્રીઓ પૂજા કરતી હતી. તે જોઈ સુશીલા અને તેની બહેનપણીએ પૂછ્યું કે તમે આ શેનું વ્રત કરો છો? ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે અમે માં બ્રહ્માણીનું વ્રત કરીએ છીએ. માં બ્રહ્માણીના વ્રતના પ્રતાપે દરેકના અંતરની આશા પૂર્ણ થાય છે. સુશીલાએ આ વ્રતની વિધિ જાણી અને ઘેરે આવી માં બ્રહ્માણીના વ્રતની શરૂઆત કરી. આમ દીકરીના ભક્તિભાવ જોઈ કમલા પણ તેને સાથ આપવા લાગી. માં બ્રહ્માણીના વ્રતની શરૂઆત થતાં જ અદ્ભુત ચમત્કાર સાંપડ્યો. જે સ્થળે કમલા કામ કરવા જતી ત્યાં તેને કોઈ આદરભાવ પૂછતું નહીં. તેને ઠેકાણે તે દિવસથી તેને સૌ કોઈ માનદય બોલાવા લાગ્યા. જે કામ કરતી તેના જે પૈસા મળતા તેના કરતાં સવૈયા પૈસા મળવા લાગ્યા. માં બ્રહ્માણીની કૃપાથી બ્રાહ્મણ જે કામ માટે નીકળ્યો હતો તેને પણ સારા ઠેકાણે કામ મળી ગયું. જે વેપારી મહાજનને ત્યાં બ્રાહ્મણ કામ કરી રહ્યો હતો તે ઘણા ઉદાર અને ધર્મપ્રેમી હતા. તેણે વિષ્ણુપ્રસાદને એક દિવસ પૂછ્યું કે વિષ્ણુ, આટલા દિવસથી તું મારી પેઢીમાં કામ કરે છે, પણ ક્યારેય તારા ચહેરા પર હાસ્ય કેમ દેખાતું નથી? ત્યારે આંખમાં આંસુ સાથે વિષ્ણુએ પોતાની વિતક કથા શેઠને સંભળાવી. શેઠ પરમ ઉદાર હતા. તેમણે આ વાત સાંભળી વિષ્ણુને કહ્યું કે તારી દીકરી એ મારી દીકરી સમાન છે. મારે ઘરે દીકરો છે, પણ ભગવાને મને દીકરી નથી આપી. જો મારે ઘરે દીકરી હોત તો મારે પણ તેનો વ્યવહાર કરવો પડત. તો આજે તારી દીકરીને મારી દીકરી સમજી હું આ વ્યવહાર નિભાવીશ. એમ કહી ઘણી સોના મહોરો આપી બ્રાહ્મણને કહ્યું કે વિષ્ણુપ્રસાદ, તું તારે ગામડે જા અને તારી દીકરીના લગ્ન કરી પાછો આવજે. શેઠની આવી ઉદારતા જોઈ વિષ્ણુપ્રસાદની આંખમાં આંસુ આવી ગયા. ત્યારે શેઠે કહ્યું કે માણસ છીએ ને, જો માણસના કામમાં ન આવીએ તો માણસ ન કહેવાય. વિષ્ણુપ્રસાદ સોનો મહોરોની પોટલી બાંધી હરખાતો હરખાતો પોતાના ગામડે આવ્યો અને બધી જ હકીકત ઘરમાં જણાવી. સુશીલા અને કમલા તો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા. માં બ્રહ્માણીની કેવી અદ્ભુત લીલા છે! કાલ સુધી મુસીબતોથી ઘેરાયેલા હતા, પરંતુ માના પ્રતાપે આજે ચારેય કોર દયાના મેઘ વરસી પડ્યા. વિષ્ણુપ્રસાદ પણ માની કૃપા સમજી ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવા લાગ્યો અને 12મા શુક્રવારે ધામધૂમથી માં બ્રહ્માણીના વ્રતનું ઉજવણું કર્યું. એ પછી તરત જ પોતાની દીકરી સુશીલાના સગપણ માટે મૂર્તિયાની શોધમાં નીકળી ગયા. માં બ્રહ્માણીના પ્રતાપે સુશીલાને ખૂબ જ સુંદર અને સંસ્કારિક વર મળી ગયો. તેનું સગપણ નક્કી કર્યું
અને શુભ દિવસે સુશીલાના વિવાહ ગોઠવ્યા. વિષ્ણુ પ્રસાદને આંગણે માંડવો રોપાયો, ઢોલ ગાજ્યા અને સર્વ સ્ત્રીઓ આનંદ મંગળના ગીતો ગાવા લાગી. મા બ્રહ્માણી માતાની કૃપાથી સુશીલાનું લગ્ન થયું. બ્રાહ્મણ અને બ્રાહ્મણીને હૈયે આનંદ. સુશીલાએ પણ જ્યાં સુધી પોતાના પૈણમાં પ્રાણ હશે ત્યાં સુધી મા બ્રહ્માણીના વ્રત કરવાનો અખંડ નિયમ લીધો. એ જ પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પણ સદાને માટે મા બ્રહ્માણીના વ્રતનો અખંડ નિયમ લીધો. મા બ્રહ્માણીના વ્રતના પ્રતાપે સુશીલાનું લગ્ન થઈ ગયું એટલે જ તો વ્રત કરનાર સર્વ બહેનો શ્રદ્ધાથી કહે છે કે હે મા બ્રહ્માણી, તમે જેવા વિષ્ણુ, કમલા અને સુશીલાને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને, વ્રતની કથા વાંચનારને, કહેનારને, સાંભળનારને સૌને ફળજો. જય મા બ્રહ્માણી. તો મિત્રો, પૂરી શ્રદ્ધાથી તમે બ્રહ્માણી વ્રતની કથા સાંભળી, જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે. તો આજના વિડીયોમાં બ્રહ્માણી વ્રતની વિધિ, મહાત્મ્ય, કથા અને ઉજવણાની રીત સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા બ્રહ્માણી જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી, નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.